जय श्री कृष्ण बाळको, केम छो? धोरण एक विषय अंग्रेजी। बाळको, आपणे आगळना विडियोमां ए थी शीखी गया आल्फाबेट, हवे आपणे आगळ शीखी ए थी एल सुधी शीखी गया। हवे आपणे आगळ आल्फाबेट जोईए, एम, एन, ओ अने पी। तो चालो जोईए। एम फोर मोप, एम फोर मोप, एम ओ पी, मोप એટલે પોતું, એમ ઓ પી, મોપ એટલે પોતું। ત્યાર પછી એન ફોર નેસ્ટ, એન ઈ એસ ટી, નેસ્ટ એટલે માળો, એન ઈ એસ ટી, નેસ્ટ એટલે માળો। ઓ ફોર ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી। ત્યારબાદ પી ફોર પેન, પી ઈ એન, પેન એટલે પેન। ચાલો હવે આપણે લખતા શીખીશું। જુઓ બાળકો, અહીંયા કેટલી લાઈન આપેલી છે? એક, બે અને ત્રણ। તમને ખબર જ છે આપણે પહેલી એબીસીડી કેપિટલ લેટર્સ કઈ લીટીમાં લખતા હતા? પ્રથમ બે લાઈનમાં। હવે સ્મોલ લેટર્સ એટલે કે બીજી એબીસીડી આપણે વચ્ચેની એક જ લાઈનમાં લખવાની છે। તો એમ ફોર મોપ, એમ ફોર મોપ, એમ ફોર મોપ। ત્યારબાદ એન ફોર નેસ્ટ, તે પણ વચ્ચેની લાઈનમાં જ લખવાનું છે, એન ફોર નેસ્ટ। ત્યારબાદ ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ। ત્યારબાદ છે પી ફોર પેન। હવે પી ફોર પેનનું પાખ્યું મોટું છે તો શું કરવાનું? નીચેની લાઈનમાં જવા દેવાનું, પી ફોર પેન, પી ફોર પેન। તો જોયું બાળકો આપણે કયા કયા આલ્ફાબેટ જોયા? એમ ફોર મોપ, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેન। હવે આપણે વધારે પડતું આપણે ચોપડીમાં જોઈએ। ચાલો બાળકો હવે આપણી ચોપડીમાં જોઈએ। એમ ફોર મોપ, અહીંયા મોપનું ચિત્ર આપેલું છે। અહીંયા આપણે ટપકા જોડીશું। સૌ પ્રથમ ટપકા જોડવાના અને ત્યારબાદ તેમાં તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે। એમ ફોર મોપ, એમ ફોર મોપ। અહીંયા એમ ફોર મોપ આપેલું છે તો સૌ પ્રથમ ટપકા જોડીશું। વ્યવસ્થિત ટપકા જોડવાના છે। મોપ એટલે પોતું, અહીંયા એમ ફોર મોપ, એમ ફોર મોપ, એમ ફોર મોપ, એમ ફોર મોપ। હવે નીચે જાતે લખીશું, એમ ફોર મોપ, એમ ફોર મોપ। વચ્ચેની એક જ લાઈનમાં લખવાનું છે, એમ ફોર મોપ, એમ ફોર મોપ। હવે આગળ આલ્ફાબેટ જોઈએ। એન ફોર નેસ્ટ, નેસ્ટ એટલે માળો। અહીંયા માળાનું ચિત્ર આપેલું છે, માળામાં કોણ રહે? તો કે પક્ષીઓ। સૌપ્રથમ શું કરીશું? ટપકા જોડીશું અને ત્યારબાદ એમાં તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે। આ રીતે ટપકા જોડવાના છે। ત્યારબાદ અહીંયા આપેલું છે, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ। હવે એન ફોર નેસ્ટ જાતે લખીશું, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ, એન ફોર નેસ્ટ। આ રીતે તમારે પણ લખવાનું છે। આગળ જોઈએ, ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી। અહીંયા નારંગીનું ચિત્ર આપેલું છે તો સૌ પ્રથમ ટપકા જોડીશું ને ત્યારબાદ
તેમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો છે. O4 ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. O4 ઓરેન્જ, O4 ઓરેન્જ, O4 ઓરેન્જ. અહીંયા સૌ પ્રથમ ટપકા ચોડીશું. O4 ઓરેન્જ, O4 ઓરેન્જ. નીચે જાતે લખીશું. O4 ઓરેન્જ, O4 ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી, ઓરેન્જ એટલે નારંગી. હવે આગળ આલ્ફાબેટ જોઈએ. P4 પેન, P4 પેન. પેન એટલે પેન. અહીંયા તમને પેનનું ચિત્ર આપેલું છે. તો સૌ પ્રથમ શું કરવાનું? ટપકા ચોડવાના અને ત્યારબાદ તેમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો. P4 પેન, P4 પેન. અહીંયા P4 પેન લખીશું. સૌ પ્રથમ ટપકા ચોડીશું. P4 પેન, P4 પેન, P4 પેન, P4 પેન, P4 પેન. હવે નીચે જાતે લખીશું. તો P4 પેનમાં નીચેની બે લાઇનમાં લખવાનું છે. P4 પેન, P4 પેન, P4 પેન, P4 પેન. તો જોયું બાળકો આપણે કયા કયા આલ્ફાબેટ જોયા? તો કે M4 મૂંગ, N4 નેસ્ટ, O4 ઓરેન્જ ને P4 પેન. તો તમારે પણ તમારી ચોપડીમાં આ જ રીતે પૂર્ણ કરવાનું છે.